કોંગ્રેસ પતી જવાના મૂળમાં આ જ છે. ના ના ના, દેવાજી એક વાત કહું, તમે વાસ્તવિક ત્યાં સ્થિતિ આ બૂમો પાડી. મેં એક વર્ષ તો બોલ્યો છું, એક વર્ષ મેં લડ્યા, પહેલા શરૂઆત કરી હતી કે કોંગ્રેસ એમએલએ એમપી સેન્ટ્રિક થઈ ગઈ છે. કેમ કેમ શું કર્યું, કોઈ શું પગલાં લીધા, કશું નહીં. તમે છેલ્લા રાજ્યસભાની યાદી જુઓ, આ તો શું વાતો કરે, ખાલી રાજ્યસભાની યાદી જોઈ લો. અભિષેક મનુ સિંઘવીથી ચાલુ કરી એકે માણસ જોડે 100 મત નથી આખી પૃથ્વી ઉપર. ભાજપ તો આપી દે ગમે તેના પર, કારણ કે એને તો પાવર છે, એની પાસે જનાદેશ છે, જનાદેશ ગણાય છે ને, તો એમના એમનો તમ્મર ચડશે એટલો જનાદેશ છે, તો એ તો કરી શકે. તમે સત્તામાં હોય તો ટાઉન હોલમાં પ્રોગ્રામ ચાલે, મારી વાત આ હતી. પણ તમે તમે રાજ્યસભાની ટિકિટો આપી, તમે છેલ્લી યાદી જોઈ લેજો. એટલું જોખમમાં તમને તો ઘર જેવું લાગતું હશે, કમલમમાં બધા નેતાઓ ઘરના જ છે. અરે 100% હું બહુ પ્રામાણિકતાથી કહું, બહાર જે વાતો ચાલે, કોંગ્રેસ વાળા ખાલી ખાલી રાજી થાય છે, ઘરમાં બેસીને હારે છે તોય તાલીઓ લે છે. એમને કોંગ્રેસ હાર્યો એનો રંજ નથી, એમને હેમંત રાવલ હારી ગયો ને મજા પડી ગઈ, મનીષ દોશી હારી ગયો મજા પડી ગઈ, અર્જુનબેન કેવા પાડી દીધા, શક્તિસિંહ બતાવી દીધું ને ખબર પડી, ભરતસિંહ પાડી દીધા ને. આમાં આ કોંગ્રેસની પ્રિય રમત છે. કોંગ્રેસની પ્રિય રમત, સૌથી પ્રિય રમત હોય તો અંદર અંદર ટાંટિયા ખેંચ, આ કોંગ્રેસની પ્રિય રમત છે. એનો ભોગ હું બન્યો છું, એનો ભોગ હું બનેલો છું, એટલે હું સિફતથી નીકળી ગયો હતો. કોઈ ટિકિટો બિકિટોની લાલચમાં પડ્યા વગર, હોદ્દાઓની લાલચમાં પડ્યા વગર એટલે જ વહેલો નીકળી ગયો હતો, જ્યારે સિઝન નહોતી. એનું કારણ છે આ છે. અને કોંગ્રેસમાં ક્યારેય ભાજપની ચર્ચા જ થતી હતી. હું ત્યાં રહ્યો છું 20 વર્ષ, તો સક્રિય મીડિયા હાઉસમાં રહ્યો છું. કોંગ્રેસમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે હરાવાય એની ચિંતા જ થતી નથી. એની અંદર ફક્ત ને ફક્ત ભરતસિંહ કઈ રીતે પાડી દેવા, શક્તિસિંહ કેવી રીતે પાડી દેવા, શક્તિસિંહ આ દાવ કેવી રીતે કર્યો, રાહુલ ગાંધીને કે, આની જ ચર્ચા થાય, જવાબ આપો, આની જ ચર્ચાઓ થાય. હું તમને કહું, તમે ઓફ ધ રેકોર્ડ તમે ચર્ચા કરો ને તો કોઈ કોઈનો કોમ્પ્યુટર અંદર અંદર જ પૂરતા છે, ભાજપે મચવાની જરૂર જ નથી. અને બીજું કહું, આજ કોંગ્રેસ પહેલા જનતા દળના રવાડે ચડ્યા હતા, રવાડે શબ્દ વાપરું છું એટલા માટે કે 69 જણને લાયા હતા ત્યારે એમને મજા પડતી હતી. 69 જણા ધારાસભ્યો, શંકરસિંહ વાઘેલા વખતે 46 ધારાસભ્યો આવ્યા ભાજપમાંથી. એટલે ભાજપ કોંગ્રેસ યુક્ત થવાની ક્યાં વાત કરો છો ભાઈ? 1995-96-97 તમારી કોંગ્રેસ જ ભાજપ યુક્ત થઈ ગઈ હતી, 46 ધારાસભ્યો આવ્યા હતા. પછી હાર્દિકભાઈ, અલ્પેશભાઈ, જિગ્નેશભાઈ રોજ ડૂબતા તણું પકડે એમ કોકણા રવાડે ચડીને પારકા ભાણે ભોજન લેવા છે, પોતાને નીકળવું નથી કે હવે હમણાં ચૈતર મહિના રવાડે છે, આનથી બીજું કશું નથી. આવા લોકોનું જો મારા શબ્દો છે કે પેલા હાર્દિકભાઈ રવાડે હતી થાક્યા, પછી અલ્પેશભાઈ રવાડે છે થાક્યા, પછી જિગ્નેશભાઈ રવાડે, હવે ચૈતરભાઈ રવાડે, એમને તો પારકી નામમાં જ વાણ ચલાવવું છે. એટલે વાતો કરે છે કોઈ નેતા પૂછજો, એ 18,000 ગામડા છે, એક ગામડામાં કોઈ ગયા છે જિલ્લા મથકો એ સર્કિટ હાઉસો થી પાછા આવી જવાનું, જિલ્લા મથકો એ સર્કિટ હાઉસો થી પાછા આવી જવાનું, અને પછી કોંગ્રેસ પર ઈવીએમ પર ટીકરું ફોડવાનું, અને પછી કોંગ્રેસ ગાળો દેવાની, અને ભૂતકાળ જે એ બોલે 90% તો મારું જ બોલેલું છે. સાંભળો, હવે બોલેલું છું ક્યાં, હવે વધારે કહું તમને, હું પ્રમાણિત નથી. હું એક વ્યક્તિ એવું જાહેરાત મેં કરી હતી, એવાથી જાહેરાત કરી હતી કે હું એક પણ વિડીયો ડિલીટ નહીં કરું. બધા ડિલીટ કરે છે, બધા બંધ કરે છે, મારું પ્રમાણિત તમે જોઈ લો પેજ. મને યાદ છે છેલ્લી ટ્વીટ, ભાજપનું ધરવું ઉછેર કેન્દ્ર એટલે આમ આદમી પાર્ટી, તમે સમજો, અને પછી કોંગ્રેસમાંથી એ ધરું ગયું ભાજપમાં, તમે સમજ્યા. એટલે હું એક પણ પોસ્ટ ડિલીટ નથી કરી. મેં કીધું કશે જવાબ આપીશું, અને કદાચ નહીં આપવાનો હોય તો પ્રમાણિકતાથી સ્વીકાર લઈશું.